હેલો વિદ્યાર્થી મિત્રો, પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તરગરા શાળા વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો સંસ્કૃત વિષયની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7ની અંદર કે જે બીજા પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે કે જેનો મેઘો વર્ષથી એ પાઠનું શરૂઆત કરીએ કે પાઠનું નામ મેઘો વર્ષથી, મેઘો એટલે વાદળ અને વર્ષથી એટલે વર્ષે છે, કે એના ઉપરથી આપણે એવું અનુમાન કાઢી શકીએ કે આ ચોમાસા ઋતુની વાત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોમાસું ઋતુ એ ખેડૂતો માટે આનંદદાયક હોય છે, કારણ કે એમને ખેતી કરવાનો એક સમયસર એટલે કે એને મોકો હોય છે, જેથી એ ખેડૂત વિશેની ચર્ચા એ આપણે આ પાઠની અંદર આવે છે. અને વરસાદ વરસવાથી કે વરસાદ ના આવવાથી કે જે ધરતી ઉપર કે જે સજીવ સૃષ્ટિ છે એ બધાને એક આનંદ છે. તો એટલા માટે આપણે જે મેઘો વર્ષથી પાઠ જે છે એ પાઠ જોઈએ, તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની જે પાઠ્યપુસ્તક જે છે એમાં પેજ નંબર 5 એ કાઢશે અને એમાં જોઈએ કે પહેલો જે શ્લોક છે, પહેલા શ્લોકમાં જોઈએ કે મેઘો વર્ષથી, મેઘો એટલે વાદળ અને વર્ષથી એટલે વર્ષે છે, બરોબર. તો અહીંયા આગળ જોઈએ, પ્રવહતિ નિરમ, પ્રવહતિ એટલે વહે છે, પ્રવહતિ એટલે વહે છે અને નિરમ એટલે પાણી, નિરમ એટલે પાણી. તુષ્યતિ કૃષક, તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે અથવા સંતોષ પામે છે. અને કૃષક એટલે ખેડૂત, કૃષક એટલે ખેડૂત, એટલે કે ખેડૂત સંતુષ્ટ થાય છે અથવા ખેડૂત સંતોષ પામે છે. ગચ્છતિ ગોષ્ઠમ, ગચ્છતિનો અર્થ થાય છે જાય છે અને ગોષ્ઠમનો અર્થ થાય પશુઓનો વાડો. તો એનો અર્થ એવો હતો કે તે પશુઓના વાડામાં જાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ એના અહીંયા શબ્દાર્થ, કે મેઘો, એટલે વાદળ, વર્ષતી એટલે વર્ષે છે, પ્રવહતિ, પ્રવહતિ એટલે વહે છે, વરસાદ વરસે તો પાણી આવશે અને પાણી જે છે વહ્યા કરે છે, તો એ પ્રવાહ જે છે પાણીનો એને પ્રવહતિ એટલે વહે છે. શું વહે છે? તો અહીંયા તમને સંસ્કૃત શબ્દ કીધો છે નિરમ, નિરમ એટલે પાણી. આગળ તુષ્યતિ, તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે અથવા સંતોષ પામે છે. કૃષક, કૃષક એટલે ખેડૂત. કોણ સંતોષ થાય છે? તો ખેડૂત સંતોષ થાય છે. આગળ ગચ્છતિ એટલે જાય છે અને ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. આ શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને કીધું જે છે એ શબ્દાર્થ છે પહેલા શ્લોકના. અહીંયા એ શબ્દાર્થનું આપણે ભાષાંતર જોઈએ, પણ જોઈએ પેલા મેઘો વર્ષતી પ્રવહતિ નિરમ તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ શ્લોક જે છે એના શબ્દાર્થો અહીંયા છે. હવે આપણે અહીંયા એનો અનુવાદ જોઈએ. જોઈએ પેલીથી, મેઘો વર્ષતી. મેઘો એટલે વાદળ, વર્ષતી એટલે વર્ષે છે. શું થાય? વાદળ વર્ષે છે. પછી આગળ જોઈએ, પ્રવહતિ નિરમ. નિરમ એટલે પાણી, પ્રવહતિ એટલે વહે છે. વાદળ વર્ષે છે, પાણી વહે છે. તુષ્યતિ કૃષક. કૃષક એટલે ખેડૂત, અને તુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે અથવા તો સંતોષ પામે છે. કોણ સંતોષ પામે છે? તો ખેડૂત. વાદળ વર્ષે છે, પાણી વહે, અને ખેડૂત સંતુષ્ટ થાય છે. આગળ ગચ્છતિ ગોષ્ઠમ. ગચ્છતિ એટલે જાય છે, અને ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. આપણે ઘરમાં રહીએ તો આપણને ઘર કહેવાય, કે માનવી ક્યાં રહે? તો ઘરમાં. તો જે ગાય ભેંસ ઘેટા બકરા આ જે છે, જે જગ્યાએ રહે એને વાડો કહેવાય. બરોબર? એટલે મોટાભાગે જે કાંટાવાળા વસ્તુ હોય, ગોળ 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 હોય, એની અંદર એ પશુઓ રહેતા હોય, તો આ બાવળ ઊભા હોય ફરતે ફરતે, તો એ પશુઓના વાડામાં જાય છે. કોણ જાય છે? તો અહીંયા કીધું છે, તો એ લખવાનું છે, તે પશુઓના વાડામાં જાય છે. તો જો અહીંયા મેઘો વર્ષતી, વાદળ વર્ષે છે, પ્રવહતિ નિરમ, પાણી વહે છે, તુષ્યતિ કૃષક, અને ખેડૂત સંતુષ્ટ થાય છે, ગચ્છતિ ગોષ્ઠમાં, તે પશુઓના વાડામાં જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ પહેલા શ્લોક, એના અહીંયા શબ્દાર્થ છે, અને અહીંયા એ શ્લોકનું ભાષાંતર, અને આ પોતે શ્લોક. તો આ જે છે એ તમે તમારી નોટબુકની અંદર નોટ કરી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. એમાં ને એમાં કદાચ આ તમારે વિદ્યાર્થી મિત્રોને આ શબ્દાર્થ અથવા ભાષાંતર લખવાનું બાકી રહી જાય આ લાઈવની અંદર, તો તમે આ વિડીયોને જે છે પછી તમે સ્ટોપ કરી એ લખી શકો છો. હવે આપણે જઈએ બીજા શ્લોક તરફ. તો વિદ્યાર્થી મિત્રો, બીજા શ્લોકની અંદર આપણે અહીંયા એવું કીધું છે, નયતિ ચ વૃષભ. નયતિ એટલે લઈ જાય છે, વૃષભ એટલે બળદને, કે બળદને લઈ જાય છે. હલમપી વહતી. હલમપી, હલ એટલે હળને, મપી, મપી એટલે અહીંયા એની તમને મેં સમજાવી દઉં તમને, કે કોઈ પણ અક્ષર હોય તો એની સાથે સ્વરનો ઉપયોગ થયેલો હોય, તો મપીની જગ્યાએ અસ્વર છે, તો અપી એટલે પણ થાય, તો હળને પણ વહતી, વહતીનો અર્થ થાય છે ઉપાડી જાય છે. હવે કોણ હળને ઉપાડી જાય? તો સ્વાભાવિક છે, વરસાદ આવ્યો છે તો વાવણી કરવા માટે ખેડૂત છે પોતાની વાડીએ જશે, એટલે એ પોતે બળદને સાથે લઈ જશે અને હળને પણ ઉપાડી જાય છે. આગળ કરસતી ક્ષેત્રમાં. કરસતી એટલે ખેડે છે, અને ક્ષેત્રમ એટલે ખેતરને, કે તે ખેતરને ખેડે છે. ખેતરને કોણ ખેડે? તો ખેડૂત. બરોબર? ખેડૂત પોતાની સાથે કઈ કઈ વસ્તુ લઈ જાય છે? તો બળદને, હળને, અને હવે આગળ જોઈએ, વપતિ ચ બીજમ. વપતિ એટલે વાવે છે. કોને વાવે છે? તો બીજને. બીજને એટલે બીજમ, એટલે બીજ, આપણી ભાષામાં જે બી કહીએ તે. તો ખેડૂત બી વાવે છે અથવા બીજને વાવે છે. હવે તો વિદ્યાર્થી મિત્રો, એમાં એના આપણે શબ્દાર્થ જોઈએ, કે નયતિ એટલે લઈ જાય છે, વૃષભમ એટલે બળદ, હલમપી હળને પણ, વહતી
ઉપાડી જાય છે. કરસેતી ખેડે છે. કોને ખેડે છે? ક્ષેત્રમ એટલે ખેતર. વપતિ એટલે વાવે છે. શું વાવે છે? બીજમ એટલે બીજ. હવે અહીંયા જે શબ્દાર્થ જે છે તો એ શબ્દાર્થનું આપણે અહીંયા જે શ્લોક જે છે બીજો શ્લોક એનું આપણે ભાષાંતર જોઈએ. તો એ પહેલા શ્લોક અહીંયા લખી નાખું. નયતિ ચ વૃષભમ હલમપી વહતી કરસતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. વિદ્યાર્થી મિત્રો લખીએ તો એ તમને આવડે જ. નયતિ ચ વૃષભ. નયતિ એટલે લઈ જાય છે અને વૃષભ એટલે બળદ. કોણ બળદને લઈ જાય છે? તો ખેડૂત. તો અહીંયા લખવાનું છે કે ખેડૂત બળદને લઈ જાય છે. અને તેમ ખેડૂત ન કયો, એની જગ્યાએ તમે તે કયો. શું? તે બળદને લઈ જાય છે. તો પણ એ ખેડૂત જ થયો. આગળ હલમ અપી વહતી. વહતી એટલે છે કોને ઉપાડી જાય છે? તો હળ અને મપી એટલે પણ. અહીંયા લખવાનું તે હળને પણ ઉપાડી જાય છે. આગળ કરસતી ક્ષેત્રમ. કરસતી એટલે ખેડે છે. કોને ખેડે છે? તો ખેતરને. તો ખેડૂત હળદને લઈ જાય છે, તે હળને પણ ઉપાડી જાય છે અને તે ખેતર ખેડે છે. આગળ વપતિ ચ બીજમ. વપતિ એટલે વાવે છે. કોને વાવે છે? તો બીજને. તે બીજને પણ બીજ વાવે છે અથવા બીજને પણ વાવે છે. પણ અહીંયા આપણે અપી આપ્યું નથી એટલે તે બીજ વાવે. કપાસ જે સોંપે એ બીજ કે જમીનમાં આવે એ બધા બીયા કહેવાય, એ બીજ. બરોબર? તો તે બીજ વાવે છે. તો આખું ભાષાંતર શું થાય? ખેડૂત બળદને લઈ જાય છે, તે હળને પણ ઉપાડી જાય છે અને તે ખેતર ખેડે છે અને તે બીજ વાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારો બીજો શ્લોક હતો. તો બીજા શ્લોકમાં છે શબ્દાર્થ અને ભાષાંતર તમારી નોટબુકમાં તમે લખી નાખો. ઓકે, હવે આગળ જોઈએ. કદાચ વિદ્યાર્થી મિત્રો તમને આમાંથી કદાચ ક્યાંક લખવાનું બાકી રહી જાય તો જ્યારે આપણો લાઈવ વિડીયો પૂરો થઈ જાય તો આપણે યુટ્યુબની અંદર એની લિંક શેર કરેલી જ હોય છે દરેક ધોરણની અંદર. તો તમે વિડીયાને છે એ ફરીવાર ચેક કરી અને જ્યાં તમે પહોંચ્યા હો અથવા જ્યાં તમારે બાકી છે અહીંયા તમે સ્ટોપ કરી લખી શકો છો. હવે આગળ જોઈએ ત્રીજો શ્લોક. રોહતી શસ્યમાં ફલતી પ્રકામમાં ભવત સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. રોહતી એટલે ઉગે છે અને શસ્યમ એટલે અનાજ. અનાજ ઉગે છે. ફલતી પ્રકામમ. ફલતી પ્રકામમ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે પ્રકામમ એટલે થાય પુષ્કળ અને ફલતી એટલે ફળે છે, પાકે છે. પુષ્કળ પ્રમાણમાં એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર એ પાક જે છે એ પાકે છે અથવા ફળે છે. ભવતી સમૃદ્ધિ. ભવતી એટલે થાય છે અને સમૃદ્ધિ એટલે સમૃદ્ધિ છે. તો મનુષ્યની વૃદ્ધિ એટલે આપણે કેમ કહીએ કે વૃદ્ધિ એટલે વધારો વિકાસ કે મનુષ્યની વૃદ્ધિ થાય છે. બરોબર?
તો જોઈએ એમાં રોહતી એટલે ઉગે છે, શું ઉગે છે? તો શસ્યમ, શસ્યમ એટલે અનાજ. ફલતી એટલે પાકે છે અથવા ફળે છે. પ્રકામમ એટલે પુષ્કળ. ભવતી થાય છે. સમૃદ્ધિ એટલે સંપત્તિ. મનુકુલ વૃદ્ધિ તો મનુષ્યની વૃદ્ધિ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એના શબ્દાર્થ છે. હવે આપણે ત્રીજો શ્લોક જે છે, પહેલા ત્રીજો શ્લોક અહીંયા લખીએ અને એનો અનુવાદ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને યાદ રાખવાનો પણ પ્રયત્ન કરીએ. તો અહીંયા સમજીએ, પેલા લખી નાખું શ્લોક કે રોહતસ્યમ ફલતિ પ્રકામમ ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આજે મેઘો વર્ષથી બીજું કાવ્ય છે મહાબલેશ્વર ભટ્ટ. પાકે છે, કઈ રીતે પાકે છે? તો પ્રકામમ એટલે પુષ્કળ, પુષ્કળ એટલે ખૂબ વધારે પ્રમાણમાં, ખૂબ વધારે. બરોબર છે. તો પુષ્કળ અહીંયા કૌંસમાં લખી શકાય કે પાક, પાકે છે અથવા ફળે છે, તમને જે યાદ રહીએ બે લખી શકાય. આગળ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ, આ ભેગો છે. ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ તો એ લખવાનું, અને સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિમાં વધારો થાય છે અથવા તો મનુષ્યની વૃદ્ધિ થાય છે. તો લખવાનું છે કે અનાજ કૌંસમાં પાક ઉગે છે, પુષ્કળ પાક પાકે છે અથવા ફળે છે, અને સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. બરોબર. અનાજ અથવા પાક ઉગે છે પુષ્કળ પ્રમાણમાં, પુષ્કળ એટલે વધારે, પુષ્કળ પાક પાકે છે અથવા ફળે છે, અને સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે. બરોબર છે. તો આ જે હતું એ ત્રીજો જે શ્લોક હતો, એ ત્રીજા શ્લોકનું ભાષાંતર હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એના શબ્દાર્થ છે, અહીંયા એ શ્લોક ને અહીંયા એ ભાષાંતર, તો એ તમે તમારી નોટબુકની અંદર એ નોટ કરી નાખો.